અને એટલા માટે બાળક અંદર હોય ત્યારથી જ આપણા વાઇબ્રેશન પકડે છે ઘડાઈને બહાર આવે છે મિત્રો એક સમજવા જેવું છે ઈશ્વર જેવો કાબેલ કોઈ મેનેજમેન્ટ નો માણસ થયો નથી અને થશે નહીં એણે તો એવું સરસ મેનેજમેન્ટ કર્યું છે કે નાળ સંબંધી બાળકને જોડી દીધું છે અને આ નાળ સંબંધી બધા જ સંબંધો અંદર જાય છે અને એટલા માટે બાળક અંદર હોય ત્યારથી જ આપણા વાઇબ્રેશન્સ પકડે છે અંદરથી ઘડાઈને બહાર આવે છે અને એટલા માટે બાળક અંદર હોય ત્યારથી જ આપણા વાઇબ્રેશન્સ પકડે છે અંદરથી ઘડાઈને બહાર આવે છે પરિણામે એવું બને છે કે બાળક જયારે ઘડાઈને બહાર આવે ત્યારે મમ્મી પપ્પાને ઓળખતું હોય છે તમે એમ કહો કે એવું ઓળખતું હોય હા અનેકના હાથમાં ફરનારું બાળક છાનું ન રહેતું હોય પણ એની મમ્મીના હાથમાં આવે એટલે ધ્રુસકે ધ્રુસકે રડનારું બાળક છાનું રહી જાય છે એનું કારણ છે કે નવ મહિનાના ગર્ભમાં એને માતાની પરમ હુંફ પ્રાપ્ત થઈ છે એ હુંફ એને કઈ બતાવે છે કે આ તારી માં છે તો આ બાળકના સામે આપણું વર્તન આપણા વ્યવહારો આપણું બોલવું ચાલવું આપણું ઉઠવું બેસવું અવિવેકી હશે અશિસ્ત ભર્યું હશે તો રેસ્ટ શ્યોર કે અવિવેક અંદર જવાનો છે અને બાળક આપણી સામે એવું બનીને ઊભું રહેવાનું છે કે જેનું તારુણ્ય સાચવવું આપણને અઘરું પડશે બાળ વિકાસના તબક્કાઓ પાડવા હોય તો છેક જન્મથી લઈને અઢાર માસથી શરૂ થાય પહેલા દોઢ વર્ષ આ પહેલા દોઢ વર્ષની અંદર ભાવાવરણમાં બાળક પૂરેપૂરું કુટુંબના લોકોની વચ્ચે ઉછરે છે સપોર્ટિવ એન્વાયરમેન્ટ છે પણ એ સપોર્ટિંગ એન્વાયરમેન્ટ અઢાર મહિના પૂરા થાય ત્યાં તેને છોડી દેવામાં રસ છે એને પણ સ્વાયત્ત થવામાં રસ છે સ્વતંત્ર થવામાં રસ છે આત્મનિર્ભર થવામાં રસ છે એટલે દોઢ વર્ષથી ત્રણ વર્ષના બાળકની અંદર આપણને ચોખ્ખું દેખાય છે કે એ પોતાના કામ પોતે કરવા માટે તત્પર થાય છે ભલે તેમાં સફળ નથી થતું પાણીનો ગ્લાસ અત્યાર સુધી મમ્મી હોઠે લગાડતી હતી હવે એને પાણીનો ગ્લાસ પકડવો છે કોઠે લગાડતા ઢોળાઈ જાય તોય પકડવો છે અને એ વખતે તરીકે એને અટકાવીશું તને નહીં આવડે તારાથી ન થાય આવી શિષ્ટ ભાષા ભાષા અને તું એવી અશિષ્ટ જો મમ્મી પપ્પા તરીકે આપણે બોલતા રહીશું તો એ વખતથી એ પોતાની જાત વિશે ઇન્ટ્રોવર્ટનેસ અનુભવવા લાગશે હી ઓર સી વિલ વિડ્રો કે મારાથી નહીં થાય યાદ રાખવા જેવું છે જે પરફોર્મ નથી કરી શકતા એને ઇનપુટ ઉછેર દરમિયાન જ મળ્યો છે કે તારાથી નહીં થાય અને જે લોકો પરફોર્મ કરી શકે છે એને બાળપણમાં જ કોઈએ કહ્યું છે કે ગમે તેટલું ડિફિકલ્ટ હોય તારાથી થશે જ મિત્રો ત્રણ થી છ વર્ષ સુધીનો ગાળો એ આ પ્રોત્સાહનની અપેક્ષાઓનો છે હવે એને બરાબર પોતાના યુનિફોર્મ પોતે પહેરવા છે પોતાનું દફતર પેટી પોતાને તૈયાર કરવી છે પોતે ચાલવું છે પોતાના શૂઝની લેસ એને બાંધવી છે એ વખતે એને પ્રોત્સાહનની જરૂર છે એ સમયે આપણી હાજરી જરૂરી છે પણ પ્રોત્સાહક હાજરી પ્રો હાજરી થઈ જશે ટ્રાય કર અરે લે વાહ કેમ આજે ઊંધો બૂટ પહેરી કાઢ્યો ચલાશે ચાલી તો જો આવું કહેવાતી એને થશે કે આઈ હેવ ડન સમ રોંગ થિંગ પણ આપણે કહીએ તને ન ફાવે મુક ટાઈમ નથી તારી પાસે લઈ લેવું પાય તો એ કાયમ માટે સરેન્ડર થવાનો પ્રોત્સાહનની અપેક્ષા છ વર્ષ સુધીમાં છે છ વર્ષથી બાર વર્ષનો ગાળો છે ઉદ્યમની ભાવનાનો વિકાસ છે બાળકને ખૂબ ઉદ્યમ કરવો છે બધું પોતાની રીતે કરવું છે આપણા જે શિક્ષકો છે અહીંયા બેઠા છે એને ખ્યાલ છે કે પ્રાથમિક શાળામાં જાય તે પહેલા બાળક ઈચ્છે છે કે મમ્મી પપ્પા છેક ક્લાસરૂમ સુધી મૂકવા આવે પણ પાંચમા છઠ્ઠામાં જ્યારે મમ્મી પપ્પા કે કે તને સ્કૂલે છોડી જશું તો એને ગમતું નથી બાળક તાત્કાલિક કહેશે કે તમે નહીં આવો ચાલશે કારણ કે એને પોતાના પગ ઉપર ઊભા થવું છે અને પગ ઉપર ઊભા થતી વખતે બુદ્ધિપૂર્વકના ઉદ્દીપક ઇન્ટેલેક્ચ્યુઅલ સપોર્ટ ટીપ્સ મોટિવેશનલ ટીપ્સ એને બરાબર ટેકો કરે છે હું એવું માનું છું કે આ બાર વર્ષ સુધીનું બાળક જો આપણે સાચવી લઈ શકીએ તો બાર વર્ષ પછી શરૂ થતી તારુણ્યની તાસીલ આપણે બરાબર જાળવી શકીએ આ ગંભીર તબક્કો છે મુશ્કેલી કરે એવો તબક્કો છે રાષ્ટ્રનું ભાવિ નક્કી કરતું હોય તો આ તારુણ્યનો તબક્કો નક્કી કરે છે પછીની ઉંમરમાં તો તમે જે પ્રાપ્ત કર્યું છે એને તમારે માત્ર વણવાનું છે આ ઉંમરમાં જે ઇનપુટ્સ જાય છે એ જ આઉટપુટ બહાર આવે છે એ પણ યાદ રાખવા જેવું છે મિત્રો કે દસ અગિયાર બાર વર્ષ સુધી એ મમ્મી પપ્પા એ કુટુંબના લોકો એ કરેલું જોવે છે સમજે છે ઉતારે છે પણ કશો પોતાનું મત આપતું નથી પણ તારુણ્યની અંદર એમણે જે અંદર ઉતાર્યું એનું એનાલિસિસ શરૂ કરે છે એ બરાબર અનુભવે છે નાનું બાળક હોય છ સાત વર્ષનું અને ટેલિફોન આવે અને પપ્પા એમ કહી દે કે કહી દે કે હું ઘરમાં નથી તો બાળક કહી દે છે કે પપ્પા ઘરમાં નથી પણ ચૌદ પંદર વર્ષનું બાળક હોય ને એને પપ્પા એમ કહે કે કહી દે કે હું ઘરમાં નથી તો એ જ બાળક ફોન ઉપાડીને કહે છે કે પપ્પાએ કીધું છે કે ઘરમાં નથી આ એમણે કરેલા એનાલિસિસનું પરિણામ છે એમને પપ્પાના અસત્ય માટે પોતાની જાતને લઈ જવામાં રસ નથી આ ના સમજાય એવી વાત એનામાં ઉમેરાણી છે અને એ ઉમેરાયેલી વાત આપણા માટે પડકાર બને છે આ પ્રશ્ન પૂછવાની ઉંમર છે એ ફેરફારો શરીરના ફેરફારોના ઘોડાપૂરનો સમય છે આ સમયે એવા અનુભવ કરે છે કે જે કોઈને કહી શકે તેમ નથી અને માત્ર અનુભવી શકે એમ છે એને કહેવું છે એને પૂછવું છે કે આ શું છે વાય દિસ ઇસ કોને પૂછે મમ્મી પપ્પાનું તો કેરેક્ટર આપણે એવું ડેવલપ કર્યું છે કે એને પૂછી ન શિક્ષકોને આપણે એવું મૂકીને આપ્યું છે કે એ એટલા બધા નથી આ તબક્કાને સાચવી લેવાની જો પ્રક્રિયા આપણામાં થાય તો પૂછતા પછીનું બાળક એ ચોક્કસ આપણે ઈચ્છીએ છીએ તેવું બાળક થઈ શકે મિત્રો મારા સમયને ધ્યાનમાં લઈને છેલ્લી વાત રજૂ કરું આપણે યાદ એટલું રાખવું પડશે કે આપણા બાળકને નાનામાં નાનો ઇનપુટ આપણે આપીએ ત્યારે આપણે વિચારીએ કે હકીકત એ ઇનપુટની કેવી અસર ઊભી કરે છે તમે જ્યારે બાળક ઉછરતું હોય એ સમયે સતત એની સામે ટોકટોકનું વાતાવરણ ઊભું કરશો તો એ બાળક પણ પોતાની જાતની ઘડતરમાં દૂધકાર અનુભવશે તમે એને વિરોધ અને અવગણના વચ્ચે ઉછેરશો તો એ ઝઘડાડું થશે તમે મેણાટોણા ઘરમાં સાંભળતું બાળક ઉછેરશે તો શંકાશીલ થશે શરમજનક સ્થિતિમાં નિર્માણ કર્યું હશે તો એ બાળક છે એ દોષિતની લાગણી અનુભવશે એની સામે સહનશીલતા જોશે બેટા એને કર્યું ભલે કર્યું આપણાથી એવું ન થવાય આપણે એવું ન કરી શકીએ તો એને ખબર પડશે કે આપણે ભૂલ્ય છે ઘરની અંદરથી એને રોપનારા આપણે છીએ આપણે માળી છીએ આપણો છોડ છે માળી તરીકે આપણે એને સૂર્યપ્રકાશ પાણી આપવાનું છે નિંદામણ દૂર કરવાનું છે આપણે વારે વારે છોડને બહાર લઈને જોવાનો નથી ઉગ્યો ન ઉગ્યો આ જોવાની પ્રક્રિયા બંધ કરવી એ વિકાસનો મહત્વનો તબક્કો છે અંતમાં મારે એટલું કહેવાનું ઈશ્વરનો અંશ એ બાળક છે એને ત્રણ તબક્કામાં રહી શકાય પહેલું સ્વાગત પછી પૂર્ણ સ્વીકાર અને પછી ભરચક સત્કાર થેન્ક યુ વેરી મચ